જૈવિક પ્રવાહી ખાતર. બનાસકાંઠાના ભાભર પંથકના 25 ખેડૂત પરિવારો મહિને 1 લાખનું ગૌમૂત્ર વેચી સારી આવક ઊભી કરવા માંડ્યા. 5 રૂપિયા લીટર ગૌમૂત્ર ખરીદી ભાભરમાં એક ગૌપ્રેમી ગૌમૂત્રમાંથી જૈવિક પ્રવાહી ખાતર બનાવી ગોપાલકોને ગાય પાળવા કરી રહ્યા છે પ્રોત્સાહિત. ખેડૂતો ગૌમૂત્રમાંથી બનાવેલ જૈવિક ખાતર વાપરીને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. વેસ્ટ ગૌમૂત્ર પણ હવે દૂધની જેમ ઘર બેઠા ભાભર પંથકમાં વેચાણ થાય છે. ખેડૂતો વધુ કૃષિ ઉત્પાદન મેળવવા આડેધડ રાસાયણિક ખાતર વાપરી રહ્યા છે. અન્ન, કઠોળ, ફળફળાદી અને લીલા શાકભાજીમાં ઝેરી તત્વો જોવા મળે છે, જેના કારણે માણસો અવનવા રોગોનો ભોગ બની રહ્યા છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી હોવાને કારણે કોરોના વાયરસ જેવા જીવલેણ રોગ બેકાબુ બન્યા છે. આવી બીમારી આવતી અટકાવી હશે તો તેનો એકમાત્ર ઉપાય છે દેશી ગૌ માતાને બચાવી પડશે. તેના ગૌમૂત્રથી બનેલ પ્રવાહી જૈવિક ખાતર વડે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે અને દેશી ગાયનું ઘી દૂધ ખાય તો અનેક રોગો દૂર થઈ શકે છે. ભાભર તાલુકાના અબાળા ગામે એક ગૌપ્રેમી દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા અને ખેડૂતો વધુને વધુ દેશી ગૌવંશ પાળે તે હેતુથી વેસ્ટ ગૌમૂત્રમાંથી બેસ્ટ એક પ્રવાહી જૈવિક ખાતર તૈયાર કરવાનું છેલ્લા 4 વર્ષથી ગૌમૂત્ર અને અન્ય ઔષધિઓ વડે જૈવિક ધનભૂમિ નામનું પ્રવાહી ખાતર તૈયાર કરીને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યા છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે દેશી ગાયનું 5 રૂપિયા લીટર વેસ્ટ જતું ગૌમૂત્ર ખરીદી કરવાનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. એક ગાય રોજનું 15 થી 16 લીટર ગૌમૂત્ર આપે છે. ભાભર તાલુકાના 25 ખેડૂત પરિવારો પાસેથી રોજનું 700 લીટર મહિને 20,000 લીટર કિંમત રૂપિયા 1 લાખનું ગૌમૂત્ર ખરીદી કરવામાં આવે છે. અબાળા ગામે ગૌપ્રેમી દ્વારા પ્લાન્ટમાં ગૌમૂત્ર અને અન્ય ઔષધિઓ ભેળવી પ્રવાહી જૈવિક ખાતર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગૌમૂત્રમાંથી બનાવેલ ધનભૂમિ નામનું પ્રવાહી જૈવિક ખાતર થકી બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 500 જેટલા ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ભાભર તાલુકાના અબાળા ગામના ખેડૂત કપાસ બાજરીના વાવેતરમાં ગૌમૂત્રમાંથી બનાવેલ પ્રવાહી જૈવિક ખાતર 2 વર્ષથી ઉપયોગ કરી રહ્યા છીએ. ઓછા ખર્ચે સારું અને સ્વાદિષ્ટ અનાજનું ઉત્પાદન થાય છે. ખેડૂતોએ હવે રાસાયણિક ખાતર ત્યાગીને ઓર્ગેનિક ખેતી તરફ દેશના લોકોના આરોગ્ય સુધારવા માટે વળવું જરૂરી છે. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ, ભાભર.